ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ. ಮಂದಿರ್ಮಾ ಪ್ರತ್ಯಕ್ಷ ಬಿರಾಜಮಾನ್ ಪಿಯುಡಾ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜ್ ದಿವ್ಯ ರೂಪೆ ಆಪಣೀ ಸಾಥೆ ಸಭಾಮಾ ರಹೇಲಾ ಎವಾ ಪ್ರಾಣ ಪ್ಯಾರಾ ಪೂಜ್ಯ ಗುರುಜಿ ವಂದನೀಯ ಸಂತೋ ಆಪ್ ಸರ್ವೆ ವಹಲಾ ಭಕ್ತೋನೆ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ್ ಸಾಗರ್ ಪೂರ್ ಛಠ್ಠು ತರಂಗ ತ್ರಾಣುಮು ಬಾಬರಾ ಗಾಮ್ಮಾ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಬಿರಾಜಮಾನ್ ಛೆ. ಜಮವಾನೋ ಸಮಯ ಥಯೋ ಛೆ. ಶ್ರೀಹರಿ ಚಲೆ ಜೇವನೆ ರಸೋಯಿ ಭೈ ತಯಾರಾ ಕಂಚನ ಕಿ ಚೌಕಿ ಊಪರಿ ಬೇಠೆ ಧರ್ಮ ಕುಮಾರ್. ಶ್ರೀಹರಿ ಚಲೆ ಜೇವನೆ ರಸೋಯಿ ಭೈ ತಯಾರಾ ಕಂಚನ ಕಿ ಚೌಕಿ ಊಪರಿ ಬೇಠೆ ಧರ್ಮ ಕುಮಾರ್. ರಸೋಯಿ ತಯಾರ ಥೈ ಧರ್ಮಕುಮಾರ್ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನೆ ವರ್ಣಿಜಿ ಬೋಲಾವಾ ಮಾಟೆ ಆವ್ಯಾ. ಪ್ರಭು ಉಠ್ಯಾ ಛೆ, ಜಮವಾ ಮಾಟೆ ಪಧಾರ್ಯಾ ಛೆ. ಸೋನಾನಾ ಬಾಜೋಟ ಉಪರ್ ಮಹಾರಾಜ್ ಬಿರಾಜಮಾನ್ ಥಯಾ ಛೆ. ಸರಸ್ ಮಜಾನಾ ಪಕ್ವಾನ್ನ ಬನಾವ್ಯಾ ಛೆ, ಪಿರಿಸಾಯಾ ಛೆ. ಮಹಾರಾಜ್ ಜಮೀ ರಹ್ಯಾ ಛೆ, ಸಂತೋ ಭಕ್ತೋ ದರ್ಶನ್ ಕರೆ ಛೆ. ಗಾಮನಾ ದರ್ಬಾರ್ ಜೇಠಸೂರ್ ವಾಳಾ એ પણ દર્શન કરે છે. સત્સંગી નથી પરંતુ ભગવાન શ્રીહરિના દર્શનથી ભગવાન શ્રીહરિની સાથે રહેલા સંતો ભક્તોના દિવ્ય વર્તનથી એના હૃદયમાં અપાર ભાવ થયો છે. આપણું જીવન કોઈકના જીવનમાં ભાવ જગાડે એવું બની જાય ને તો પણ ઘણું છે. માણસનું જીવન અભાવ આવે એવું થતું જાય છે દિવસે દિવસે. અણગમો થાય જેના જીવનમાં વર્તન આવે, જેના જીવનમાં વિવેક આવે. આ બે સદગુણ એવા છે કે બીજા લોકોને આપણા જીવનને જોઈને ભાવ જાગે. દુશ્મન પણ જેના વખાણ કરે એવો સદગુણ હોય તેનું નામ છે વિવેક. ભગવાન શ્રીહરિ વિવેક નિધિ છે, વિવેકથી ભરેલા છે. સાગરની એક એક કથા સાંભળવા જેવી છે. અદ્ભુત વાત ચાલી રહી હતી. બિન સત્સંગી ગામના રાજા જેઠસુરવાળા એણે ભગવાનના દર્શન કર્યા, સંતોનું વર્તન જોયું, ભક્તોનો દિવ્ય વ્યવહાર જોયો, હૃદયમાં ભાવ જાગ્યો. મહારાજ જમી રહ્યા છે. જીવા ખાચરને કહે છે, અમારા ધન્ય ભાગ્ય છે અમને આ ભગવાનના દર્શન થયા. ભગવાન સામે ચાલીને અમારા ગામમાં પધાર્યા, આ પૃથ્વી પાવન થઈ. અમારા હૃદયમાં ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થઈ, સંતોના દર્શન થયા. આંખોથી ભગવાનની વાત, આંખોથી ભગવાનના દર્શન કર્યા, કાનથી ભગવાનની વાત સાંભળી.
દરબારોના ઘોડાઓ બળદો એની સેવા કરવાનું ગામના લોકોને તાન થયું. ટૂંકમાં એન કેન પ્રકારે કરીને ભગવાનના ઉપયોગમાં આ ગામની નાની મોટી જે કોઈ વસ્તુ આવી એ બધાના ધન્યભાગ્ય છે. કથા ચાલતી હતી કે આપણે યોગી ન બનીએ તો ચાલશે, પણ જો ઉપયોગી બની જઈએ ને તો પણ ઘણું છે. આજનો માણસ પહેલું પગથિયું ચડ્યો નથી અને પાંચમા પગથિયા ચડવાની વાત કરે છે. નથી લાગતું તમને એવું? બારમું ધોરણ પાસ કર્યું નથી અને સીધો મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે ઈચ્છે છે, શું દશા થશે? તમે જાણો છો આ જગતના દરેક સ્ટેટસ સ્ટેપ બાય સ્ટેપ મળતા હોય છે. ડોક્ટર થાય છે, પણ ડોક્ટર થતાં પહેલાં એણે કેટલા વર્ષો, એન્જિનિયર થાય છે એના પહેલાં કેટલા વર્ષો એણે કાઢવા પડે છે. ત્યારે આ જગતની એક નાની નજીવી ડિગ્રી મળતી હોય છે એન્જિનિયર, વકીલ, ડોક્ટર. દુઃખની વાત છે, દુનિયામાં 15, 25, 30, 35 વર્ષ ભણે ત્યારે એક નાની ડિગ્રી મળે, ક્વોલિફિકેશન મળે, લાયકાત મળે, પણ આ સત્સંગમાં જે પહેલો જ દિવસ હોય, પહેલી જ વખત હોય અને મંદિરમાં આવે એટલે સંતો અને હરિભક્તો સીધા કહે આવો ભગત. સર્ટિફિકેટ પહેલે જ દિવસે મળી જાય. કયું? પહેલે જ દિવસે સર્ટિફિકેટને બધા સહી કરી આપે, હા ભગત બેહો બેહો, ભગત કેમ છો, ભગત જમો. એટલે આમના મનમાં શું થઈ જાય? આપણે તો બોલો હવે સર્ટિફિકેટ મળી જાય પછી કોઈ મહેનત કરે ખરા? આપણી દશા કંઈક આવી છે. કેટલો સુંદર પ્રસંગ ચાલે છે, નાની એક કડી આપણે ગાઈએ. જેઠસુર વાળા સત્સંગી નથી, સંસ્કારી છે. જેને ભગવાનના દર્શન થાય એમાં કંઈક તો સંસ્કાર પડ્યા જ હોય, ઊંડા સંસ્કાર પડ્યા છે, સંસ્કારમાંથી બોલે છે. અમને ભગવાનના દર્શન થયા, અમારા ધન્ય ભાગ્ય. અમને હવે ભક્તિની ઈચ્છા જાગી, ભગવાનને રાજી કરવા માટે અમે કંઈક કરીશું. મુક્તાનંદ સ્વામીનું કીર્તન આપણે સાંભળ્યું ને હમણે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, મહારાજ તમે કયા ગુણે કરીને રાજી થાઓ, ભગવાનને રાજી કરવાનું તાન એ હવે જાગ્યું છે. જેઠસુર વાળા અદ્ભુત બોલે છે. यह भूमि आई सबे उपयोगा, 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 तेसे यह कृपा करी भारी, तेसे यह कृपा करी भारी, पाप को अभाव कराव ही एहा, पाप को अभाव करत ही एहा, पाप को अभाव कराव ही एहा, पाप को अभाव કરાવહીએ હા, પ્રેરી કે કો રોગ હી તે હા, પ્રેરી કે કો જોગ તેરા, પ્રેરી કે કો રોગ હી તે હા, પ્રેરી કે થે જોગ હી તેરા. મહારાજ આ ભૂમિના ભાગ્ય છે, આ ગામના લોકોના ભાગ્ય છે, આ ગામના વૃક્ષ વેલી લતા એના પણ ધન્ય ભાગ્ય છે પ્રભુ, અમારા મોટા ભાગ્ય છે. અમારા પાપ પ્રજળશે, અમે પવિત્ર બનીશું, અમે પુણ્યાત્મા થઈશું અને પ્રભુના પાદારવિંદનું મહાસુખ પામીશું. અમને વિશ્વાસ છે આ ભગવાન હવે અમને મળ્યા છે, અમારો હાથ જાયલો છે, અમને ચોખ્ખા કરશે કોઈ પણ રીતે. પાપ કો અભાવ કરાવહી એ હા, પ્રેરી કે કોવુ રોગહી તે હા. આ ભગવાન અમારા પાપને ટાળશે, કોઈ પણ રીતે ટાળશે, કૃપા કરીને ટાળશે, કોઈ સંતનો યોગ આપીને ટાળશે, અને એ રીતે નહીં ટળે તો છેવટે મોટો રોગ આપીને પણ પાપ ટાળશે.
ભગવાન જીવ પ્રાણી માત્રને ચોખ્ખો કરવા માટે બે રસ્તા અપનાવે છે. કેટલા રસ્તા? થોડું જોરથી બોલવું પડશે. કેટલા રસ્તા? બે. એક, મોટા સંતનો યોગ આપે અથવા મોટો કોઈક રોગ આપે. ઘણા હરિભક્તો કહેતા હોય કે સ્વામી, અમે 500 ડોક્ટરને મળ્યા, રોગ પકડાતો જ નથી. ભલા માણસ ભગવાને આપ્યો પછી ક્યાંથી પકડાય? વાત સાચી છે ને? બહુ સરસ આપણે કથામાં શ્રવણ કર્યું હતું કે હવે જીવન જીવવા માટે થોડી સાવધાની વિશેષ જરૂરી છે. ખાવામાં, પીવામાં, બેસવામાં, ચાલવામાં, બધી જગ્યાએ થોડો થોડો સુધારો કરો, થોડો થોડો. મેં કહ્યું હતું ને, એક રોગ એ રોગ નથી, ભગવાનની એક વોર્નિંગ છે. ડાયાબિટીસ આવી એટલે તમારું લાડવા ખાવાનું લાઇસન્સ કેન્સલ થઈ ગયું. હવે સમજી ગયા ને તમે? એક લાઇસન્સ ગયું, હવે તમે લાડવા બહુ જમી શકો નહીં. કોલેસ્ટ્રોલ આવ્યો એટલે તમારે કાજુ બદામ ખાવાનું હવે બંધ કરવું પડશે. અત્યારે એટલા બધા રોગ વધી રહ્યા છે, ચારે બાજુ તમે જુઓ તો. મેં કથામાં વાત કરી હતી ને, નાના નાના દીકરાઓને, 10 વર્ષનો દીકરો હોય, ડાયાબિટીસ હોય, આપણા છે ને ન્યૂજર્સીમાં શ્યામ ભગત, કેવા કેવા દાખલાઓ આપણે સાંભળીએ છીએ. આ બધાની પાછળ ગમે તે સાયન્સનું જે રીઝન હોય, મેડિકલ સાયન્સ જે માનતું હોય તે, પણ અંતે આપણા શાસ્ત્રો કહે છે જે કંઈ થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની ઈચ્છાને સમજતા શીખી જઈએ ને તો જીવનમાં કામ થઈ જાય. હા, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. સુખ દુઃખ આવે સર્વે ભેળો. વાહ, અવાજ સંભળાયો, બધા બોલો જોરથી. મતિ. આજે સવારે હરિભક્તો આવ્યા હતા, મને પૂછતા હતા કે સ્વામી, હવે દાદાને ઉંમર થઈ છે એટલે થોડી તકલીફ લાગે છે. મેં કીધું, આ દુનિયામાં તકલીફ જ છે, ઉંમર થઈ નહીં બધાને. આ તો દાદાને 73 વર્ષે સમજાણું, બીજાને હજી. હું તમને એક વાત કરું, એક જ એરપોર્ટ ઉપરથી એક માણસ અમેરિકા જાય છે, એક માણસ લંડન જાય છે. કારણ શું? જેની પાસે અમેરિકાના વિઝા છે ક્યાં જઈ શકે, અને જેની પાસે લંડનના વિઝા હોય ક્યાં જઈ શકે? લંડન. એમ ભગવાને આ દુનિયામાં એવું કર્યું છે, જેને સુખ જ ભોગવવાનું છે એને સ્વર્ગમાં મોકલે, અને જેને એકલું દુઃખ જ ભોગવવાનું છે એને નરકમાં મોકલે, અને જેને સુખ ને દુઃખ બે ભેગું ભોગવવાનું છે એને ક્યાં મોકલે? થોડું જોરથી. પૃથ્વી ઉપર આપણે બધા ક્યાં બેઠા છીએ ત્યાં શું છે? સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો. બહુ સરસ ગાઓ છો, ગાઈએ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. સુખ દુઃખ આવે સર્વે ભેળો, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જાનને વળી કરી સજ ધનતી. જાળવીશ મારા જાનને વળી કરી સજ ધનયતી. જાળવીશ મારા જાનને વળી કરી સજ ધનતી. જાળવીશ મારા જાનને વળી કરી સજ ધનયતી. સુખ અને દુઃખ આ દુનિયામાં એક સાથે આવવાનું જ છે. ભગવાને આ જગત સુખ અને દુઃખ બંનેનું મિશ્રણ કરીને બનાવ્યું છે. સાગરના શબ્દોને થોડા યાદ કરી લઈએ. આ દેહ નખથી શિખા સુધી દોષ અને રોગથી ભરેલો છે. સાગરના શબ્દો, મહારાજની અમૃતવાણી, દેહ અને દુનિયા એ દુઃખનું જ ધામ છે, એમાં સુખ શોધે છે તે ભૂલેલા છે. રોગ આવ્યો એમ ક્યારેય બોલવું નહીં,
પણ એમ બોલવું ભગવાનની કેટલી મોટી કૃપા કે આખી દુનિયામાં તો અઢળક રોગો છે, મને એક રોગ છોડીને 99 સુખ આપ્યા છે. આમ ભગવાનની કૃપાને તાળીઓથી વધાવીએ ક્યારેક. હે, કેટલી કૃપા ઠાકોરજી. અમારા ઘનશ્યામ દાદા જુઓ તો ખરાજી, ગઈકાલે ઓપરેશન કર્યું, અઠવાડિયું ડૉક્ટરે ના પાડી છે, ક્યાંય જવાનું નહીં, બહાર નીકળવાનું નહીં. મને કે મને તો રહેવાનું નહીં, દર્શન વગર ચાલે થોડું, ડૉક્ટર એનું કામ કરે, આપણે તો આવી ગયા મંદિરે જુઓ, આમ કાળા ચશ્મા પહેરીને બેઠા છે. મેડિકલ સાયન્સ એની રીતે બરાબર છે, એનું માનવું પણ જોઈએ, સમજવું પણ જોઈએ. પણ તમે જાણો છો, આ દુનિયાના અંતિમ કરતા, કારણના પણ કારણ પુરુષોત્તમ નારાયણ છે. જે કંઈ થઈ રહ્યું છે એની ઈચ્છાથી થાય છે. કથાની બે ત્રણ વાતો, એટલા બધા હરિભક્તોને ગમી, એટલા બધા મેસેજ આવ્યા હતા, થોડી રિપીટ કરીશ. અત્યારે જીવનમાં સમજણ જરૂરી છે. સુખ અને દુઃખ, સાનુકૂળતા અને પ્રતિકૂળતા દરેક ડગલે ને પગલે આપણને આવે જ છે. પણ તેમ છતાં દુઃખ આવે ત્યારે જો સમજણ ન હોય, સાગરના શબ્દો ફરીવાર યાદ કરીએ, સુખને પચાવવા માટે જીવનમાં સંયમ જરૂરી છે અને દુઃખને પચાવવા માટે જીવનમાં સમજણ જરૂરી છે. હું બે હરિભક્તોને યાદ કરીશ. અમારા વિરલ ભગત બેઠા છે સભામાં, વાસુ મામાના ઉભા થાવ વિરલ ભગત જો પાછળ. ગયા વીકની જ વાત, વિરલ ભગતને અમારે એરિક ભગત બે બેઠા હતા. એરિક ટેન્શનમાં હતો, કોલેજમાં છે, એક્ઝામ આવે છે, ત્યાં વિરલ ભગત આવ્યા. વિરલ ભગતને જોબ છૂટી ગઈ છે, મેં વાત કરી. મને કે સ્વામી એક વાત કરું, મેં કીધું કયો ને, જોબ ગઈ છે પણ સ્વામી મને જરાય ટેન્શન નથી. હું તો રાજી થઈ ગયો. એરિકને મેં કીધું, જો ભાઈ તું ટેન્શન ખોટું કરે છે, આને જોબ ગઈ છે તો પણ ટેન્શન નથી. પછી વિરલ ભગત બોલ્યા કે સ્વામી, આ સત્સંગ કથા વાર્તા સાંભળીએ છીએ ને, એમાંથી એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે જે થાય છે એ બધું મહારાજને લીધે થાય છે અને બધું મહારાજ સારું કરે છે. સાચી વાત કે ભગત, બસ આટલું જ સમજી જાઓ, આટલું જ સમજવાનું છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, સાથે જ આવવાનું છે. આપણને લાગે છે કે સુખ છે, પાછળ કોણ ઊભું છે બોલો તો ખરા? એમ મોઢું ફેરવશે એટલે શું થઈ જશે બોલો? કેટલી વાર છે ખાલી મોઢું ફેરવવાની? ભેળું જ છે. આ તો અમેરિકાવાળા માને અમને ડોલર મળી ગયા, અમને રૂપિયા મળી ગયા, અમારે લીલાલેર ઊંચા કોલર કરીને ફરે, પણ એકાદ વાર કોલેસ્ટ્રોલ ડોક્યુ કાઢી જાય ને પછી એમ તો આના કરતાં ઇન્ડિયા સારું, તાપમાં તો ફરાય અને કેરી ખવાય. લો, સમજાતા સમજાતા 50 વર્ષ નીકળી જાય વિજય ભગત. હા, સુખ દુઃખ આવે સર્વે ભેળું, ભેળું જ આવે છે. પણ ગીતાજીનો સિદ્ધાંત છે, ઉપનિષદ અને વેદનો દિવ્ય મેસેજ છે. કયો મેસેજ? સુખ અને દુઃખ આવે પણ રાખજો સ્થિર મતિ. સુખ આવે તો પણ આપણી બુદ્ધિને સ્થિર રાખીએ, દુઃખ આવે તો પણ આપણી બુદ્ધિને સ્થિર રાખીએ. આપણો ધર્મ, આપણી ભક્તિ, આપણી નિષ્ઠા જો સ્થિર રહેશે તો ભગવાનના આશીર્વાદ છે. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. ભગવાન આવી રીતે આશીર્વાદ આપે છે. જેઠસુર વાળાની આ નાની વાત કેટલી સરસ પ્રેરક છે. કથા વાર્તા સાંભળનારા બધા ભક્તોએ, મેં કથામાં વાત કરી હતી, અત્યારનો મોટામાં મોટો ચેલેન્જિંગ પ્રશ્ન એ છે, દિવસે દિવસે રોગ વધી રહ્યા છે, એ બધાને દેખાય છે. રોગ કયા કારણથી વધે છે એ કોઈને ખબર નથી પડતી. રોગ વધવાનું કારણ છે સામે ભોગ વધ્યા છે. જેટલા ભોગ વધે એટલા રોગ વધે છે. ભગવાન તો બેલેન્સ કરે છે, ઊભા આપણે જ કર્યા છે. માટે ક્યાં સાવધાન થવાનું છે? તનને હેલ્ધી રાખવા માટે અને મનને હેપ્પી રાખવા માટે બે કામ કરો. ભોજનમાં સુધારો કરો. તમને કોઈ પણ મેસેજ રોગનો મળે, ભોજનમાં સુધારો કરો, ભોજનમાં થોડો કંટ્રોલ કરો, ભોજનમાં થોડો સંયમ રાખો અને ભજનમાં વધારો કરો. ભજન વધે, બુદ્ધિ નિર્મળ થાય, આપણે આપણી જાત ઉપર સંયમ કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ, અને જે જાત ઉપર કંટ્રોલ કરી શકે એ આખી જગત ઉપર, આખી દુનિયા ઉપર કંટ્રોલ કરી શકે. શાસ્ત્રનો આટલો સિદ્ધાંત છે. દુનિયાને જીતવાની જરૂર નથી, પોતાના મનને જીતવાની જરૂર છે. આ શાસ્ત્રમાંથી શીખવાનું છે. બસ રોજ આપણે સાંભળીએ છીએ,
કેટલી બધી આત્મહત્યાઓ થઈ રહી છે. ત્યારે વાલા ભક્તો, આ કથા આપણા જીવનમાં બહુ મોટો પ્રકાશ પાડે એવી કથા છે. આજે ઘણા બધા ભક્તો કથા સાંભળે છે. આપણા ફ્લોરિડામાં ડૉક્ટર યોગેશ ભગત એ બધા પરિવારના ભક્તો ભેગા થઈને આજે લેકલેન્ડમાં સંજય ભગતના ઘરે, સંજયભાઈ વઘાસિયા એમના ઘરે સભા છે. બધા ભક્તો અત્યારે કથા સાંભળે છે. આપણે ખૂબ તાળીઓથી આપણા લોયાધામ પરિવારના બધા ભક્તોને વધાવીએ. જેઠસુર વાળાની આ નાની વાત સાગરના શબ્દો સાથે આવો. યહ ભૂમિ સબે આઈ ઉપયોગા, યહ ભૂમિ સબે આઈ ઉપ, યહ ભૂમિ સબે આઈ ઉપયોગા, યહ ભૂમિ સબ આઈ ઉપભોગા. દરબાર એમ કહે છે, આ ભૂમિ, આ ઝાડ, આ ગામ બધું કામમાં આવી ગયું, ઉપયોગમાં આવી ગયું, ભગવાનને અર્થે થઈ ગયું. તમે પણ નક્કી કરો, આપણા જીવનના શ્વાસ, આપણો સમય, આપણી શક્તિ જેટલી ભગવાનના કામમાં આવીને એટલી ખરી. આજે જે કોઈએ અડધો કલાક બેસીને, કલાક બેસીને કથા સાંભળી, ભગવાનના દર્શન કર્યા, તાળી પાડીને ભગવાનની ધૂન કરી, આ તમારો કલાક એ તમારા જીવનમાં સોનાના અક્ષરથી લખવાનો, એટલું યાદ રાખજો આ કલાક. હે યહ ભૂમિ સબે આઈ ઉપયોગા, યહ ભૂમિ સબ આઈ ઉપયોગા, પાપ કો અભાવ કરાવહી એહા, પાપ કો અભાવ કરાવહી એહા, પાપ કો અભાવ કરાવહી એહા, પાપ કો અભાવ કરાવહીએ હા, પ્રેરી કે કો રોગ હી તે હા, પ્રેરી કે કો રોગ હી તે હા, પ્રેરી કે કો રોગ હી તે હા, પ્રેરી કે રોગ હી રોગ હી તે હા. જેઠસુર વાળા જીવા ખાચરને કહે છે, મને વિશ્વાસ છે ભગવાન શ્રીહરિ મને કોઈક રોગ પ્રેરીને પણ મારા પાપનો નાશ કરાવશે, મને ચોખ્ખો કરી મુક્તપદ આપી મૂર્તિનું મહાસુખ આપશે. જે સમર્થ છે તેને કઈ વાત કઠિન નથી, તે પણ સહજ હોય છે. આપણને સહજ બાબત પણ કઠિન જણાય છે. જીવને ચોખ્ખો કરવો એ કઠણ કામ છે, પણ આ પુરુષોત્તમ નારાયણ ધારસેને ચપટીમાં આપણને બધાને ચોખ્ખા કરી નાખશે. આ બધું તો જે કરી રહ્યા છે તે એવા જગતકર્તાને આધીન છે, પણ આપણને તો જરાય આધીન નથી. તે પરમેશ્વરના વચનને જે નથી માનતા તેને તો પરમેશ્વર અંતે પરાણે મનાવે જ છે. એમનું ધાર્યું કરાવ્યા વિના આપણને ક્યારેય છોડવાના નથી. કોણ કોણ બોલો? ભગવાન. આ જગતના માલિક પુરુષોત્તમ નારાયણ છે. ભગવાનનું કરતા પણ જીવ ભૂલી જાય છે ને, અને હું કરતા, આપણા નિષ્કામ સ્વામી કડી બોલે છે ને, કરતા પણ છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન. કેટલો સરસ કડી છે, આવડે છે ને કડી? તો મારી જોડે ટેકો આપજો થોડો. કરતા પણ છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. તાળીઓથી વધાવો. કેવી કેટલી સરસ વાત હે. જો ગૌરાવ તમે ગાય, બધું યાદ રાખવા જેવું છે. આ જ શીખવાનું છે ને સત્સંગમાંથી, બીજું શું. ખાલી જમીન છૂટા પડી ગયા ને પછી યાદ રાખીએ કે મંદિરમાં મોતિયા લાડુ જોરદાર બનાવ્યા હતા, હે આ સત્સંગ નથી. કરતા પણ છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, કરતા પણ છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. કરતા કરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. કરતા અકરતા મારો નાથ,
હું તો વસ્તુ હરિની સાક્ષાત કરતા કરતા મારો નાથ હું તો વસ્તુ હરિની સાક્ષાત કરતા પણ એ છે અકર્તા પણ એ છે થયું તો પણ એની ઈચ્છા અને ના થયું તો પણ થોડું બોલો એની ઈચ્છા ભગવાનનું કર્તાપણું સ્વીકારવું અને ત્યાર પછી પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ રાખી પ્રામાણિકપણે પુરુષાર્થ કરવો આ બે જેની પાસે હોય ને બે વસ્તુ બહુ સરસ ઇતિહાસની આ સત્ય ઘટના છે બહુ મોટી ડિબેટ ચાલે છે આખી દુનિયામાં મહારાજે પણ સંતોનો આ શાસ્ત્રાર્થ કરાવેલો કે ભગવાન કૃપાસાધ્ય છે કે ક્રિયાસાધ્ય છે એટલે કે પુરુષાર્થથી બધું થાય છે કે પ્રભુ કૃપાથી થાય છે વચનામૃત સારંગપુરનું 11મું પણ આ જ છે આખી દુનિયામાં આ ચર્ચા ચાલે છે કોઈક લોકો એવું માને છે કે જે કંઈ થાય છે આપણી મહેનતથી થાય છે તો કોઈક લોકો એવું માને છે જે કંઈ થાય છે ઉપરવાળાની મહેરબાનીથી થાય છે એક મોટી ડિબેટ ચાલે એમાં કોઈ નિર્ણય ન થયો અને અંતે એક સારા સંતને પૂછવામાં આવ્યું કે સ્વામીજી આમાં નિર્ણય શું ત્યારે પહેલાં સંતે બહુ સરસ એક નાનો નિર્ણય કર્યો જીવનમાં યાદ રાખવા જેવું છે ઘણી મોટી સંખ્યામાં લોકો બેઠેલા બુદ્ધિજીવી માણસો સારા માણસો સજ્જન માણસો સંતે પૂછ્યું તમારામાં બેંકના લોકર કેટલા પાસે છે હું તમને પૂછી શકું કે ના પૂછી શકું ઊંચી આંગળી કરો આપણે ખોલાવા નથી કોઈના પછી આગળનું નહીં પૂછું હું છે નહીં પૂછું ઘણાને ડર લાગે કે સ્વામી ખોલાવશે તો હા આ તો બહુ મોટો ડર છે એમાં તો હમણાં મોદી સાહેબથી તો બધા એવા ફફડી ગયા છે સ્પેશિયલ અહીંથી જઈને આગુ પાછું કરીને આવે છે ખાલી કરો તો ખરા મારે ખાલી જાણવું છે બાપા ઓ ઘણા બધા નથી રાખતા જુબિનભાઈ નહીં બહુ સુખ્યા તમે લો બધાને પૂછ્યું બેંકના લોકર છે નિખાલસ ભાવે કહેજો ઘણા લોકોએ કહ્યું હા બાપજી છે તમે બેંકનું લોકર ખોલો તો કેટલી ચાવી જોઈએ એક ચાવીથી ખોલે કે બે ચાવીથી કેટલી ચાવી બે ચાવી કઈ કઈ બે ચાવી તમે બધા સમજી ગયા બેંકના લોકરને ખોલવા માટે ક્યારે એક ચાવી ન ચાલે આખી દુનિયામાં બે ચાવી જોઈએ એમાં પણ પહેલાં આપણી ચાવી એ લાગે ત્યાર પછી બેંકની ચાવી એ લાગે અને બેંકનું લોકર ખુલી જાય એમ ભાગ્યને ખોલવા માટે પહેલી પુરુષાર્થની ચાવી અને ત્યાર પછી પ્રભુ કૃપાની ચાવી આ બે ચાવી લાગે ને ત્યારે ભાગ્યના દરવાજા ખુલે છે ભગવાન કરતા ચોક્કસ છે સાંભળજો ભગવાન કરતા ચોક્કસ છે પણ આપણે આળસુ નથી બનવાનું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ભગવાને જેમ કહ્યું છે એમ કરવું એ આપણું કર્તવ્ય છે રાજા કેટલા ડાયા છે વાત કરે છે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે દરેકે કરવું જ પડે છે નહીં કરે તો એક દિવસ ભગવાન કરાવશે દરબાર જીવા ખાચર સાંભળો હું જેમ સમજું છું તેમ જ આપની આગળ વાત કહું છું જેને સાક્ષાત શ્રીહરિ સાંભળે છે ભગવાન પણ બેઠા છે એ પણ સાંભળે છે મને શાસ્ત્રનું જ્ઞાન કંઈ જાજુ નથી શાસ્ત્રના જ્ઞાન વિના જ્ઞાની આગળ બોલવું તે તો આંધળાના ખેલ જેવું છે પણ હું આ સંતોનું વાતાવરણ જોઈ રહ્યો છું અને મારા હૃદયમાં જે અનુભવ થયો છે એ અત્યારે રજૂ કરું છું કૃપાળુ શ્રીહરિ થાળ જમી રહ્યા પછી પહેલાં એભલ ખાચરને જીવા ખાચરને થાળની પ્રસાદી આપી પછી સહુ દરબારોને પણ આપી જે જે ગામના દરબારો આવ્યા હતા તેમને નામ લઈ લઈને બોલાવ્યા સહુને ઘણા હેતથી થાળની પ્રસાદી આપી ભગવાનનો વિવેક જુઓ મહારાજ જમવા બેઠા હોય બધાને પ્રસાદી આપે આ વિવેક છે આ દેશમાં તો હવે આવા બધા વિવેક સામાન્ય થઈ ગયા પણ આ એક સમય હતો કે આપણે જમવા બેઠા અને કોઈક આવે તો આપણે એને પૂછીએ ભાઈ જમશો થોડું ભલે જમીને આવ્યા હોય આ વિવેક છે બધાને પ્રસાદી આપી તે પછી સંતોને દરબારોને જમાડ્યા બધા પાર્ષદો ત્યાં આવ્યા તેમને તથા દરબાર જેઠસુરવાળા તેમના બધા ભાઈઓને પણ શ્રીહરિએ જમવા બેસાડ્યા શ્રીહરિ પોતે પીરસવા લાગ્યા સાકરનો શીરો પૂરી વડા ભજીયા રીંગણાનું શાક જે પાક બનાવ્યા હતા તે બધું પીરસ્યું જ્યારે બધું પીરસાઈ ગયું ત્યારે શ્રીહરિએ સહુને જમવાની આજ્ઞા કરી તેથી જમવા લાગ્યા જ્યારે જમીને સહુ તૃપ્ત થયા ત્યારે પ્રેમથી ભાત પીરસ્યો પછી તેમાં જ્યારે દહીં અને સાકર પીરસ્યા ત્યારે રંગભીના શ્રીહરિએ રેલમ છેલ મચાવી દીધી ભગવાન પોતે ભગવાન હોવા છતાં લોકોને પીરસવું
કેટલી નાની નાની સેવા મહારાજે જાતે કરી છે. આજે આખી દુનિયામાં ભગવાન સ્વામિનારાયણની ધજાઓ ફરકે છે ને, એની પાછળ ભગવાન સ્વામિનારાયણે વાતો નથી કરી, પોતાના જીવન દ્વારા લોકોના જીવન ઘડ્યા છે, આ કામ કર્યું છે મહારાજે, આ કામ મહારાજે કર્યું છે. હું ઘણી વાર કથામાં કહું છું, દરેક માતા પિતાએ જેના ઘરમાં દીકરો હોય, નાનો કે મોટો, એમણે યાદ રાખવા જેવી વાત છે. દરેક માતા પિતાએ દીકરા માટે તમારું ઉચ્ચારણ નહીં, તમારું ઉદાહરણ વધારે કામ કરશે. વાણીથી નહીં, વર્તનથી દીકરાને તમે ઘણું બધું આપી શકશો. આજના માતા પિતા ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ શું કરતા હોય છે? ઘડિયાળનો સેકન્ડ કાંટો શું કરે? થોડું બોલો. એમ ઘણા માતા પિતા સતત શું કરતા હોય છે? દીકરા ઉપર ટક ટક ન કરો, એને ટોક ટોક ન કરો. તમે તમારા જીવનથી, તમારા ઉદાહરણથી, તમારા વર્તનથી બાળકોને સમજાવો. તમારા ઘરમાં એવી દિવ્યતા આવશે, હું ઘણી વાર કહું છું. પૂજ્યપાદ ગુરુજીએ સભામાં બધા હરિભક્તોને પાટોત્સવ વખતે નિયમ પણ આપ્યા હતા, કહ્યું પણ હતું કે તમે ઘર સભા કરો. મંદિરમાંથી કથા સાંભળો છો, આ થિયરીકલ છે. તમારા ઘરમાં બધો પરિવાર ભેગો થાય અને બેસીને કથા કરો છો, એ પ્રેક્ટિકલ છે. થિયરીકલ ગમે એટલું તમે કરશો, તરવાની ચોપડી લઈ આવીએ, 3 મહિના સુધી વાંચીએ, પહેલાં ડાબો હાથ લાંબો કરો, પછી જમણો હાથ લાંબો કરો, પછી 2 પગ ઊંચા કરો, સાયકલની જેમ હેન્ડલ મારો, 3 મહિના સુધી અભ્યાસ કરીએ અને પછી પાણીમાં પડીએ તો શું થાય? સમજો છો ને તમે? થિયરીકલ વાતો એટલી કામ નહીં કરે, પ્રેક્ટિકલ થોડી પણ વસ્તુ જાજુ કામ કરશે. ઘર સભા કરો, તમારા ઘરને દિવ્ય બનાવવું હોય તો. ભગવાન શ્રીહરિ સંતોને ભક્તોને પીરસતા, સાગરમાં વાત આવે છે, મહારાજે 3 નિયમ લીધા હતા. આખી જિંદગી મહારાજે 3 નિયમ રાખ્યા. પહેલું નિયમ, સંતો પરદેશ ગયા હોય, આવે સંતોને બાથમાં ભીડીને ભેટતા. બીજું નિયમ, કોઈ પ્રેમી હરિભક્તોનો રસ્થાળ હોય, રસોઈ હોય, ત્યારે મહારાજ સ્વયં સંતો ભક્તોને પીરસવા માટે અચૂક જતા. અને ત્રીજું નિયમ, કોઈ પોતાનો સાચો ભક્ત હોય, એનો અંત સમય આવે અને પુકારે ત્યારે ભગવાન અક્ષરધામમાંથી ને તેડવા માટે આવે. હા, આ મહારાજના 3 નિયમ. હમણાં એક વાત બહુ ફેલાણી છે, જાહેરમાં ખુલાસો કરી દઉં. ઇન્ડિયામાં હમણાં એક ભાઈએ જાહેરમાં ચેલેન્જ આપી હતી 4 મહિના પહેલાં, કે અમુક તારીખે આટલા વાગે મને ભગવાન તેડવા આવવાના છે. એ ઘટના ખોટી પુરવાર થઈ. ટીવી, મીડિયા, ન્યૂઝ બધા બહુ જાત જાતનું લખે છે, પણ એક વાત સાંભળો, દરેક જગ્યાએ સાચું ને ખોટું છે. પૂજ્યપાદ ગુરુજીએ પણ આપણને ઘણી વાર વાત કરી છે, ભગવાન આપણને કોઈ દિવ્ય અનુભવ કરાવે, એ દિવ્ય અનુભૂતિ જાહેર કરવા માટે નથી. કદાચ એ ભક્ત સાચા હોય, ભગવાને દર્શન આપ્યા પણ હોય, પણ એમને એનો સાત્વિક અહંકાર વધી ગયો તો ભગવાને દંડ આપ્યો, કાં તો એમાં ભક્તિમાં કંઈ ડોળ કે દંભ હોય. પણ આ જે કળિયુગમાં મેં પોતે દાખલા જોયા છે, મેં પોતે જોયા છે, કહું છું કે હરિભક્તો વાત કરતા હોય અને કહીને મહારાજના ધામમાં ગયા હોય, આજે પણ ઘટનાઓ ઘટે છે, આજે પણ મહારાજ તેડવા આવે છે પોતાના ભક્તોને. પણ એક વસ્તુ હંમેશા લખી રાખો, ડોંગરેજી મહારાજ વારંવાર કહેતા, પાપ અને પુણ્ય જેટલા જાહેર થાય ને એટલો એનો નાશ થાય. પાપ અને પુણ્ય બંનેનો સ્વભાવ એવો છે, જાહેર થાય એટલે શું થાય? માણસ ઉલટું કરે, પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે, થશે શું? બોલો. જેને જમીનમાં દાટો એ બમણું થાય, પાપને શું કરીએ છીએ આપણે? એટલે વધવાનું. અને પુણ્યને જાહેર કરીએ છીએ. કોઈ આપણને મહારાજે અનુભવ કર્યા હોય, પરચો આપ્યો હોય. આપણે આ સભામાં કેટલાય એવા હરિભક્તો છે, નામ નથી લેતો, એવા દિવ્ય અનુભવ થયા હોય, મહારાજ કે મોટા પુરુષના એવા દિવ્ય દર્શન થયા હોય, એણે મને કહ્યું હોય, પણ હાથ જોડીને કીધું, એક સ્વામી કોઈને ના કહેતા, આ તો મારા હૃદયમાં ભાવ હતો, તમને વાત કરી, તાળીઓથી વધાવીએ એવા ભક્તો વચ્ચે આપણે બેઠા છીએ. મહારાજના 3 નિયમ હતા. મહારાજે દરબારને ખૂબ પ્રેમથી પીરસ્યું, રેલમ છેલ મચાવી દીધી. હવે દરબાર બોલે છે, સાંભળજો. તે જોઈને દરબાર જેઠસુરવાળા એમ બોલ્યા, આ રીતના પીરસનારા મેં કોઈ જોયા જ નથી. ઘરમાં રોજ જમીએ છીએ પણ આટલું જમાતું જ નથી. ભોજનમાં એટલો રસ છે, જમતા જમતા શરીરનું ભાન ભૂલી જવાય છે.
સાકર ઘી દહીં દૂધ ઘરે જમીએ છીએ, ઘણી તેમાં મહેનત કરીએ છીએ, છતાં તેમાં આટલો રસ આવતો નથી. દરબારો બધા જમી રહ્યા એમ જાણીને સુખદાયક શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. જમીને આવેલા બધા સંતો શ્રીહરિ પાસે બેઠા, તેમજ બધા દરબારો પણ આવીને બેઠા. તે દિવસની રસોઈ સૌ હરિભક્તોની ભેળી હતી એટલે બધા હરખભર્યા પૂજા કરવા માટે આવ્યા. નાનું ગામ હતું, બધા ભક્તોએ સમૂહમાં રસોઈ આપી હતી. બધા હરિભક્તો આવ્યા. એક નાની ઘટના ઘટે છે, ધ્યાનથી સાંભળજો. ભગવાન સ્વામિનારાયણે કેવી નાની નાની બાબતમાં હરિભક્તોનું પોષણ કર્યું છે. બધા ભક્તો ભેગા થયા, કેસરયુક્ત ચંદન એક વાસણમાં ભર્યું. તે દેખીને શ્યામ સુંદર શ્રીહરિ બોલ્યા, જો તમે બધા અહીંયા પૂજા કરશો, તો પછી અમે ગામમાં તમારે ઘેર પધરામણીએ નહીં આવીએ. બે વખત પૂજા કરવી તે બરાબર ન કહેવાય, કારણ કે શ્રીજી મહારાજ જાણે છે નાનું ગામ છે, થોડા ભક્તો છે, અહીંયા પૂજા કરે ભેટ વગેરે મૂકશે, પાછા અમે ઘરે જઈએ પધરામણી કરીએ ત્યાં પણ પૂજા કરે ભેટ સોગાદ મૂકે. નાનામાં નાના હરિભક્તને થોડું બર્ડન પડે એટલું પણ ભગવાન શ્રીહરિને રૂચતું નહોતું. ગુરુજી સરસ વાત કરે, આ ભગવાન સ્વામિનારાયણ એ લેના બેંક નથી, એ તો દેના બેંક છે. એ લેવાવાળા નથી, દેવાવાળા છે. દેવાવાળા આજના દુનિયાના માણસો તો ખબર છે ને તમને, 2000ની ટિકિટ લેવાની, અંદર પ્રોગ્રામમાં જવાનું, બાબાજી કી કૃપા કબ હોગી લો, અને આમ હાથ કરીને તમારું પાકેટ ભરાઈ જાય. ભલા માણસ એમ પાકેટ ભરાતું હોય તો 2000 શું કામ લે છે? શું આ કળિયુગનો પ્રભાવ તો તમે જુઓ. આમ કરવાથી જો કૃપા વરસતી હોય તમારું પાકીટ ભરાઈ જતું હોય, એ 2000ની ટિકિટ લે ખરો? ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. કળિયુગનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આ છે. જાહેરમાં રામ દરબાર ભરાય, નામ જુઓ પાછું, હરામ દરબાર કહેવાય આમ તો, આને રામ દરબાર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને આટલો ભીડો પડે એવું પણ નહોતા ઈચ્છતા. એક જ એમણે ઈચ્છા રાખી છે, એક જ, બસ તમે અનન્ય ભાવે મારી ભક્તિ કરો. ભક્તિમાં 99% પણ નહીં ચાલે, 99% ઉપર 99.0 પણ નહીં ચાલે, ભક્તિ 100% કરો. પ્રેમ નિર્દોષ 100% ભગવાનમાં કરો, બાકી બધું અધૂરું હશે. ધર્મમાં કદાચ ખામી હશે, વૈરાગ્યમાં કદાચ ખામી હશે, જ્ઞાન કદાચ અધૂરું હશે, એ બધું આ પુરુષોત્તમ નારાયણ પૂરું કરી દેશે. ભક્તિને પ્રેમ આપણો 100% ભગવાનને આપો, બસ આટલું કરો, પછી જુઓ. પણ આપણે ભૂલી જઈએ છીએ પ્રેમમાં. પ્રેમ તો જગતમાં કર્યો છે, તુચ્છ પદાર્થમાં કર્યો છે, નાશવંત વસ્તુમાં કર્યો છે. તમે જુઓ છો ને કેટલો દુનિયામાં હે, ચારે બાજુ એ જ ચાલે છે. બોલો, આ તો મારે કહેવાય નહીં પણ કહી દઉં હે, બે જણા એવા પ્રેમમાં પડ્યા, એવા પ્રેમમાં પડ્યા, એવા પ્રેમમાં પડ્યા, પછી થોડો વેમમાં પડ્યા, એકાબીજા કે તું મારા માટે શું કરે, તું મારા માટે શું કરે, તું મારા માટે શું કરે, કેટલું કરી શકે. એમાં હવે છેલ્લા કમિટમેન્ટની વાત હતી, તમે સમજી શકો બરાબર. એટલે પ્રશ્ન પૂછી દીધો કે ધારો કે કદાચ હું કાલે મરી જાઉં તો તમે મારા માટે શું કરશો? પેલો કે બોલતી જ નહીં, બોલતી જ નહીં, જો તું મરી જાને તો હું પાગલ જ થઈ જાઉં. અરે પાગલ નહીં પણ પછી કયો, બીજું શું કરો, તમે બીજું લગ્ન કરો કે ના કરો? તો કે પાગલ થાય ને એનો કંઈ ભરોસો નહીં, પછી કરે કરો. આ દુનિયાનો પ્રેમ છે ને એ તો ખાલી વહેમ જેવો છે, જગતના કીચડ જેવો છે. પુરુષોત્તમ નારાયણનો પ્રેમ એ સાચો પ્રેમ છે, ભક્તિનું ઉત્તમ સ્વરૂપ છે. ભગવાનને વિશે નિર્દોષ પ્રેમ, અનન્ય પ્રેમ, અસાધારણ પ્રેમ જેણે કર્યો ને એના બધા કામ પૂરા થયા. પુરુષોત્તમ નારાયણ લેવા નથી આવ્યા. મહારાજ જુઓ ભક્તોને કહે છે, ભક્તો બે જગ્યાએ પૂજા કરવી અમને બરાબર નથી લાગતી. ત્યારે હરિભક્તોએ હાથ જોડીને પ્રેમથી કહ્યું, રસોઈ જમાડ્યા પછી પૂજા કરવાની રીત તો છે જ પ્રભુ, અને ઘેર પધરામણી કરો એ જુદી વસ્તુ છે પ્રભુ. અને મહારાજ પરગામના જે હોય તેમણે તો તમે કહ્યું તેમ એકવાર પૂજા કરવાની થશે, કારણ કે બીજા ગામથી આવ્યા છે એટલે એને પણ અહીંયા જો પૂજા થાય એ લોકોને પણ લાભ મળે, અને ગામના લોકો છે એમને અહીંયા પૂજાનો પણ લાભ મળશે, અને ઘરે આપ પધારશો ત્યારે ઘરે બીજી વાર પૂજા કરવાનો લાભ મળશે, ગામના લોકોને બમણો લાભ મળશે. મહારાજ અમારી વિનંતી છે, આપ કરવા દો. અને મહારાજ આપની પધરામણી ગામમાં કરવા માટે અમારા મનમાં બહુ ભાવ છે,
ઉત્સાહથી પધરામણી કરાવી છે, આપની પૂજા કરવી છે, માટે ગામમાં તો આપે પધારવું જ પડશે. આમ વિનંતી કરે છે ત્યાં મયારામ ભટ્ટે શ્રીહરિને કહ્યું, પ્રભુ પૂજાની રીત તો બંને જગ્યાએ યોગ્ય જ લાગે છે, જેમાં પછી પણ પૂજા કરવી જોઈએ. અને આપ ગામમાં પધારો, પહેલી વાર આવ્યા છો, હરિભક્તોના ઘરને પાવન કરો, ત્યાં પણ ભક્તો પૂજા કરે, પરંતુ પ્રભુ આપની જેવી મરજી હોય એમ કરજો. ત્યારે શ્રીહરિએ કહ્યું, સારું, ત્યારે આવો, અહીં પણ પૂજા કરો, અમે ગામમાં પણ આવીશું. આવી રીતે મહારાજે ભક્તોના પ્રેમની પરીક્ષા કરી, ભક્તો પ્રેમમાં 101% લાવીને પાસ થયા. એમને ભગવાનની 2 વાર પૂજા કરવી પડે એમાં એમને ભાર નહોતો લાગતો, એમાં એમને ઘસારો નહોતો લાગતો. મહારાજ કે તો અમે આવીશું. મહારાજ રાજી થયા. પછી હરિભક્તોએ તેમ કર્યું, ચંદન પુષ્પ લઈને પૂજા કરી, પ્રથમ ચંદનનું પાત્ર લીધું, કેસરી ચંદન લલાટમાં ચર્ચ્યું, મોટા ફૂલના હાર પહેરાવ્યા, સંતોની પૂજા પણ તે પ્રમાણે કરી, દરબારની પૂજા ફૂલહાર પહેરાવીને કરી, શ્રીહરિ સાથે જેટલા પાર્ષદો હતા તેમની પણ પૂજા કરી, ફૂલના હાર પહેરાવીને બીજા બધા હરિભક્તોની પૂજા કરી. તે સમયની સભા ફૂલોથી ખીલેલી ફૂલવાળી હોય તેવી લાગતી હતી. ગામધણી દરબાર જેઠસુરવાળા ગામમાં ગયા, બજારોને વિચિત્ર રીતે શણગારવાનું કહ્યું. પોતાના દરબારગઢના બધા ભવન ખૂબ સારી રીતે શણગારાવ્યા છે. હરિભક્તોએ પણ પોતાના ઘરને વિચિત્ર રીતે શણગાર્યા, દરવાજાઓમાં મોતીના તોરણ બંધાવ્યા. દરબાર જેઠસુરવાળાએ તે વખતે સવારીની બધી તૈયારી કરી, શ્રીહરિને બોલાવવા આવ્યા. બધા સંતો નાહીને આવ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું, થોડા સંતો અમારી સાથે રહો. આ બીજો વિવેક. હવે આપણી સાથે જાજા માણસો હોય અને કોઈ નાના માણસના ઘરે જવું હોય, હવે ઘર હોય નાનું અને આપણે 50 માણસ લઈને પહોંચી જઈએ તો શું થાય? સમજો છો ને તમે? સામેના માણસને જોઈને, એની સ્થિતિને જોઈને, એનો સંયોગ જોઈને કોઈ કામ કરવું. મહારાજની સાથે સંતો ઘણા બધા હતા એટલે મહારાજે બીજો નિર્ણય શું કર્યો? થોડા સંતો અમારી સાથે રહો અને બીજા આગળ રસ્તામાં સવેળા ચાલતા થાઓ. હવે અહીંથી કરિયાણા જવું છે, કરિયાણા જ્યાં બહારનો બુરજ છે ત્યાં તમે રોકાજો. પછી બાઈઓના જેટલા રથ હતા, મહારાજની સાથે ઘણા બધા સ્ત્રી ભક્તો હતા ગાડામાં, બાઈઓના જેટલા રથ હતા તે બધાને આગળ ચાલતા થવાની રજા આપી. જે બાઈ ભાઈ હરિભક્ત ખાલી એકલા હોય તે બધામાં તે બધા રસ્તામાં ચાલતા થાય, અમે તમારી પાછળ આવીએ છીએ. અમારા જે પાર્ષદો છે, ડુંગરજી, ઉમાભાઈ, નાથજી ભક્ત, તે બધા સંઘની સાથે ચાલો. ભાઈરામદાસજી સ્વામી, મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, આટલા સંતો રોકાવો, એ અમારી સાથે ચાલો. અને તમારા બધા શિષ્યોને ચાલતા થવાનું કહો. કોઈને શિષ્ય રાખવાના નથી અને બીજા શિષ્યનું કામ પણ પધરામણીમાં શું છે? મોટા મોટા સંતો સાથે રહો, નાના સંતો બધા આગળ ચાલતા થાય. શ્રીહરિએ આવી રીતે કહ્યું. તે સાંભળીને બધા સંતો, બીજા હરિભક્તો પણ ચાલતા થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 6th પૂરમાં શ્રીહરિએ ભોજન કર્યું, બીજાને ભોજન કરાવ્યું અને પધરામણી કરવા માટે ચાલવાની વ્યવસ્થા કરી. એ નામે 93મો તરંગ સમાપ્ત થયો. ખૂબ તાળીઓથી મહારાજની આ દિવ્ય કથા વાર્તાને આપણે વધાવી લઈએ. બસ આ કથા આપણે રોજ સાંભળીએ છીએ, મેં ટકોર કરી હતી હમણાં કથામાં પણ. અત્યારના સમયને જોઈને જીવનમાં આટલું યાદ રાખીએ, આ કથા એ આપણી વ્યથાને ટાળનારી છે. પણ કથા સાંભળવાથી વ્યથા નહીં ટળે, કથાને સમજવી પડશે, બરાબર ને? કથામાં બેસવાથી કલ્યાણ થાય એની ગેરંટી નથી, પણ કથા જો આપણામાં બેસે, આપણે કથામાં બેસીએ એનાથી નહીં, પણ કથા જો આપણામાં બેસે તો ચોક્કસ કલ્યાણ થશે. માટે વાલા ભક્તો, આ કથાની નાની નાની વાતો જે આપણે સાંભળીએ છીએ ખૂબ યાદ રાખજો. આજની કથા, આજની સભા, આપણા કનેક્ટિકટવાળા કમલેશ ભગત ખૂબ આપણા સ્નેહી છે, એમના માતુશ્રી હમણાં ધામમાં ગયા. માતુશ્રીની એમણે છેલ્લે છેલ્લે ખૂબ સેવા કરી, એમના ખૂબ રૂડા આશીર્વાદ લઈ, રાજીપો મેળવી કમલેશભાઈએ માતુશ્રી ધામમાં સીધાવ્યા. એ નિમિત્તે આજની આ સત્સંગ સભા રાખી છે. આપણે અત્યારે 2 મિનિટ મહારાજને પ્રાર્થના કરશું, ધૂન કરીશું. કમલેશભાઈ અત્યારે ઇન્ડિયા ગયા છે, ગઈકાલે એમના માતુશ્રીના ફૂલ પધરાવ્યા, લોહિયામાં ગુરુજીના પણ ખૂબ સારી રીતે દર્શન કર્યા અને આજની સભામાં દરેક ભક્તોને યાદ કરીને જય શરણ કહ્યા છે. એવી જ રીતે આજે ઘણા બધા બીજા ભક્તો પણ સભાના યજમાનો છે, ઘણા બધા મહેમાનો છે. આપણે બધા માટે આજે પ્રાર્થના કરીશું. 2 મિનિટ ખૂબ ભાવથી આવો, તાળી પાડી અને મહારાજને પ્રાર્થના કરીએ. આપણા શાસ્ત્રો એમ કહે છે, પિતાજી અને માતુશ્રી
એમની પાછળ ગઈકાલે રાત્રે નીલકંઠ સ્વામી સાથે અમારે સત્સંગની વાતો થતી હતી. માતા પિતાની સેવા કરવી આવું લખ્યું છે, પણ સેવા એટલે શું? આપણા શાસ્ત્રોમાં એનો વિવેક બતાવ્યો, જીવતો વાક્ય કરણાત ક્ષયાહે ભૂરી ભોજનાત ગયાયામ પિંડદાનેન ત્રિભી પુત્રસ્ય પુત્રતા. દરેક દીકરાઓએ, દરેક પુત્રે ત્રણ રીતે માતા પિતાની સેવા કરવી. પહેલી, જીવતો વાક્ય કરણાત, જીવતા મા બાપની વાત માનવી એ મોટી સેવા છે. જીવતા મા બાપની વાત માનવી, એ કહે એમ કરવું, એની ઈચ્છા પૂરી કરવી, આ મોટી સેવા છે. ત્યારબાદ ક્ષયાહે ભૂરી ભોજનાત, એમનું મૃત્યુ થાય ત્યારે ઘણા બધા સંતો ભક્તો બ્રાહ્મણો ગરીબોને ભોજન કરાવવું, પિંડદાન કરવું, બરાબર, આ એમની બીજી સેવા છે. અને ત્રીજી, એના મૃત્યુ પછી પણ જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી માતા પિતા સાથેનો સંબંધ એ અચૂક ચાલ્યો જ રહે છે, એટલા માટે ગયાયામ પિંડદાના નાચ, એમની પુણ્યતિથિ આવે ત્યારે ત્યારે એમની સ્મૃતિમાં શ્રાદ્ધ તરીકે કંઈક સારું સત્કર્મ કરવું એ દરેક પુત્રની ફરજ છે. આપણા લોયાધામ પરિવારમાં ગુરુજીએ ઘણીવાર ટકોર કરી છે કે જે ભગવાનની સેવા કરે છે પણ મા બાપની સેવા નથી કરતો તેની સેવા ભગવાન ક્યારેય નથી સ્વીકારતા. ગુરુજીએ ઘણીવાર કથામાં વાત કરી છે, જેને ભગવાન નથી મળ્યા પણ મા બાપ મળ્યા છે અને મા બાપની સેવા કરે છે તેને એક દિવસ ભગવાન મળશે. માટે માતા પિતાની સેવા કરજો, માતા પિતાનું જેટલું થાય એટલું આજ્ઞા વચન પાળજો અને એની સ્મૃતિમાં કંઈક સારા કાર્ય કરજો. આપણા પરિવારના દરેક ભક્તો કંઈક કરે છે. આજે કમલેશ ભગતે ખૂબ સરસ સભા રાખી છે, લોયાધામ ઇન્ડિયા મંદિરમાં પણ સારી સેવા કરી છે. આવો આપણે ખૂબ તાળીઓથી આપણા પરિવારોને વધાવીએ અને 2 મિનિટ મહારાજની ધૂન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાળી પાડીને ગાઈએ, સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી જય હો હાથ ઉચા રાખી 2 મિનિટ કે લીએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજની હરે કૃષ્ણ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાન